विद्यार्थी मित्रों गुड मॉर्निंग। धोरण 11 कॉमर्स नामना मूल तत्वों हूँ निकुंज गढ़वाला एकलव्य कॉमर्स फरी वार एक वार आपनु स्वागत करूँ छू। अगाउना लेक्चर नी अंदर आपणे इलेक्ट्रॉनिक बैंकिंग व्यवहारों ने लगता व्यवहारों साथेना रोकड़मेळनी आपणे चर्चा करी थी। आजे आपणे स्वाध्यायनो दाखला नंबर पंदर અને કેટલા ખાનાવાળો છે? ત્રણ ખાનાવાળો રોકડમેળ આપણે તૈયાર કરવાનો છે। ત્રણ ખાનાવાળો રોકડમેળ એટલે રોકડ, બેંક અને વટાવ। જેટલા પૈસા આવે એ ઉધાર જાય તે જમા, આપેલ વટાવ ઉધાર, મળેલ વટાવ જમા, બેંક ખાતામાં ઉધાર થાય એટલે બેંક શિલકમાં વધારો થાય, બેંક ખાતામાં જમા થાય એટલે બેંક શિલકમાં ઘટાડો થાય। આ સામાન્ય એના જે નીતિ નિયમો છે, જે એના રૂલ્સ છે એને ધ્યાનમાં રાખીને જ રોકડમેળ તૈયાર કરવાનો આવે છે। ઉપજ ખર્ચનો નિયમ, ખર્ચ ખાતે ઉધાર, આવક ખાતે જમા, બરાબર છે। તો આપણે આ માનસીનો ત્રણ ખાનાવાળો રોકડમેળ આપણે તૈયાર કરવાનો છે 2015 સપ્ટેમ્બર 1 આપણે 30 તારીખ સુધીના વ્યવહારો આપણને આપેલા છે। હવે તમને એક બાબત તો ક્લિયર થઈ ગઈ છે કે જ્યારે રોકડમેળ તૈયાર કરવાનો હોય ત્યારે રોકડમેળની શરૂઆત રોકડ શિલક અથવા બેંક શિલકથી થાય। અહીંયા આપણને રોકડ શિલક 10,000 અને બેંક ઓવરડ્રાફ્ટ 5,000 આપ્યો છે। આ બેંક ઓવરડ્રાફ્ટ 5,000 મતલબ બેંકની માઇનસ શિલક છે, એટલે આપણે જમા બાજુ પર એને દર્શાવવો પડે। એટલે સપ્ટેમ્બર 1 રોકડ શિલક 10,000 અને બેંક ઓવરડ્રાફ્ટ 5,000 આપણે દર્શાવવા પડશે। એટલે રોકડમેળમાં જુઓ તો તમે રોકડમેળની શરૂઆતની તારીખ એક બાકી આગળ લાવીએ 10,000 અને આ બાકી આગળ લાવીએ 5,000। શું કામ એ 5,000 જમા બાજુ લખ્યા? જમા બાજુ લખવા માટેનું કારણ એ છે કે આ બેંક ઓવરડ્રાફ્ટ હતો, જમા બાકી હતી એટલા માટે, બરાબર છે। હવે આ તારીખ આ શરૂઆત થઈ ગઈ અને આ ફોર્મેટ તો તમને ખ્યાલ જ છે, તારીખ આ તારીખ, આ આવક, આ જાવક, આઈ એટલે આવક અને વ્યય એટલે જાવક, અહીંયા પહોંચ નંબર, અહીંયા વાઉચર નંબર, આ ખાપા, ખાપા વટાવ રોકડ બેંક, બાકી આ ચારે ચાર ખાના, ખાપા વટાવ રોકડ બેંક, ખાપા વટાવ રોકડ બેંક, આ બંને બાજુ સરખા આવે, ઉધાર બાજુ આવક, જમા બાજુ જાવક, આ તારીખ અને આ તારીખ, આ રીતનું આખું ફોર્મેટ છે। શરૂઆતની બાકી, બાકી આગળ લાવીએ 10,000 અને જમા બાજુ બાકી આગળ લાવ્યા, જમા બાજુ શું કામ લખ્યા? તો કે બેંક ઓવરડ્રાફ્ટ આપણને આપેલો છે એટલા માટે। હવે વ્યવહાર આપણે જોતા જઈએ, વ્યવહારની સાથે આપણે આમ નોંધ પણ કરીએ છીએ, કેવલ પાસેથી 5,000 માલ 10% વેપારી વટાવે અને 2% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો। તારીખ 2 સપ્ટેમ્બર 2 કેવલ પાસેથી 5,000 માલ 10% વેપારી વટાવે અને 2% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો। હવે તમે જુઓ 5,000માંથી 10% વેપારી વટાવ બાદ કરો એટલે 4,500 રૂપિયા, વેપારી વટાવની કંઈ નોંધ થતી નથી। 4,500 રૂપિયા 2% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો એટલે 4,500ના 2% રોકડ વટાવ આપણને મળશે। ખરીદી કરી એટલે પૈસા જાય, 4,500ના 2% એટલે 90 રૂપિયા આપણને રોકડ વટાવ મળશે, એટલે બાકીના 4,410 રૂપિયા આપણે રોકડા ચૂકવવા પડશે। એટલે આપણી આમ નોંધ શું થાય? ખરીદ ખાતે ઉધાર 4,500 રૂપિયા, તે મળેલ વટાવ ખાતે 90 રૂપિયા અને તે રોકડ ખાતે 4,410 રૂપિયા। આ 4,410 કઈ રીતે આવ્યા એ તમને ફરી એકવાર સમજાવી દઉં, સાથે રોકડમેળની કઈ બાજુ? તો કે પૈસા આપણી પાસેથી જાય છે એટલે જમા બાજુ, જમા બાજુ જુઓ રોકડમેળની, રોકડમેળની જમા બાજુ છે ખરીદ ખાતે વટાવ અને રોકડ ખાતે। કઈ રીતે? 5,000નો માલ, 5,000માંથી 10% તમે બાદ કરો એટલે 4,500 રૂપિયા, 4,500 રૂપિયાની ખરીદી કરી, ખરીદ ખાતે ઉધાર, તે વટાવ ખાતે, તે રોકડ ખાતે, આ 90 રૂપિયા કઈ રીતે આવ્યા? 4,500ના 2%, 4,500 × 2/100 એટલે 90 રૂપિયા આપણને વટાવ મળતો હતો, એટલે પૈસા ગયા એટલે જમા બાજુ આપણે દર્શાવી દીધા। 6 સપ્ટેમ્બર જ્યોતિ પાસેથી 10,000ના લેણા પેટે ચૂકતે હિસાબના 8,000 નિફ્ટ દ્વારા અને 1,900 રોકડા મળ્યા। જ્યોતિ નામની વ્યક્તિ પાસેથી આપણે પૈસા લેવાના હતા, 10,000 રૂપિયા લેવાના હતા, 10,000ની સામે એણે 8,000 ને 1,900 એટલે કુલ 9,900 આપ્યા,
बराबर समझो, 10,000 ની સામે એને આપ્યા કેટલા આપણને 9,900 આપ્યા, 9,900 આપ્યા એનો મતલબ કે 100 રૂપિયા ઓછા આપ્યા, તો આપણે જ્યોતિ નામની વ્યક્તિને 100 રૂપિયાનો વટાવ આપ્યો ગણાય, તો આપણને નિફ્ટ દ્વારા પૈસા મળ્યા, નિફ્ટ દ્વારા મળ્યા એટલે કે આપણા બેંક ખાતાની અંદર પૈસા શું થયા હોય, જમા થાય, જમા થાય એટલે કે આપણી બેંક શિલકમાં વધારો થાય, તો આપણી આમનોંધ શું થાય, બેંક ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, આપેલ વટાવ ખાતે ઉધાર, તે જ્યોતિ ખાતે. ફરી વાર, જ્યોતિ નામની વ્યક્તિ પાસે આપણે પૈસા લેવાના હતા 10,000, 10,000માંથી એણે 8,000 બેંકમાં જમા કરાવ્યા અને 1,900 રોકડા આપ્યા એટલે કે 100 રૂપિયા ઓછા આપ્યા, 100 રૂપિયા ઓછા આપ્યા મતલબ 100 રૂપિયાનો એ વટાવ થયો, બરાબર છે. એટલે બેંક ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, આપેલ વટાવ ખાતે ઉધાર, તે જ્યોતિ ખાતે. એટલે કે રોકડ મેળની ઉધાર બાજુ આની અસર આવશે. રોકડ મેળમાં જુઓ, રોકડ મેળની ઉધાર બાજુ છે, બેંક ખાતે ઉધાર 8,000, રોકડ ખાતે ઉધાર 1,900, આપેલ વટાવ ખાતે ઉધાર 100, તે જ્યોતિ ખાતે એટલે કે જ્યોતિ પાસેથી લેણી રકમ આપણને મળી. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે તમારા માટે રોકડ મેળ ખૂબ સરસ છે. આમ નોંધના એંગલથી પણ તમે જોતા જાઓ ને તો પણ આ રોકડ મેળ એટલે કે આપણું એક રોકડ ખાતું જ છે. પછીનો વ્યવહાર, પછીની તારીખ, તારીખ 10, વિનોદને પગારના રૂપિયા 500 નિફ્ટ દ્વારા નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ દ્વારા આપણે ટ્રાન્સફર કર્યા તથા રૂપિયા 100 ભાડાના રોકડા ચૂક્યા, 100 રૂપિયા ભાડાના રોકડા ચૂકવ્યા અને બેંકે રૂપિયા 3 ચાર્જના વસૂલ લીધા. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારો, એટલે 500 રૂપિયા પગારના આપણે ચૂકવીએ તો બેંકે 3 રૂપિયા ચાર્જ લીધો, એટલે આપણી આમનોંધ શું થશે, પગાર ખાતે ઉધાર, નિફ્ટ ચાર્જ ખાતે ઉધાર, તે બેંક ખાતે 503. એટલે બેંકના 503 આપણે જુદા દર્શાવવા પડશે અને ભાડાના 100 રોકડા ચૂકવ્યા, ભાડા ખાતે ઉધાર, તે રોકડ ખાતે. એટલે પગારના 500 અને બેંક ચાર્જના કેટલા રૂપિયા 3, કઈ બાજુ આવશે, તો કે સપ્ટેમ્બર 10 રોકડ મેળની કઈ બાજુ, રોકડ મેળની જમા બાજુ. નિફ્ટ કોને ચૂકવતા, પગારના 500 વિનોદને, પગાર ખાતે ઉધાર, બેંક ચાર્જ ખાતે ઉધાર, તે બેંક ખાતે અને ભાડા ખાતે ઉધાર, તે રોકડ ખાતે રૂપિયા 100. રોકડ મેળની જમા બાજુ જોવો તમે, તારીખ 10 પગાર ખાતે 500 બેંકના ખાનામાં, નિફ્ટ ચાર્જ એટલે કે એની જગ્યાએ તમે બેંક ચાર્જ પણ લખી લખો, નિફ્ટ ચાર્જ ખાતે રૂપિયા 3, પગાર ખાતે 500, નિફ્ટ ચાર્જ ખાતે 3 અને ભાડા ખાતે, ભાડા ખાતે 100 શું કામ રોકડમાં લખ્યા, કારણ કે રોકડા ચૂકવ્યા હતા એટલે ભાડા ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રેડી, બરોબર છે. નેક્સ્ટ, કોઈ પણ વ્યવહાર તમને ન સમજાય, તમે ગમે એટલી વાર તમે એનો પ્રશ્ન પૂછી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછે, વોટ્સઅપના મેસેજ દ્વારા પ્રશ્ન પૂછે છે ને આપણે એને જવાબ પાન પાછા મોકલી દઈએ છીએ. રૂપિયા 3,000 માલ કાશ્મીરાબેનને રોકડેથી વેચ્યો, 3,000 માલ કાશ્મીરાબેનને રોકડેથી વેચ્યો, રોકડેથી વેચાણ કર્યું એટલે પૈસા આવે, રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે, રોકડ ખાતે ઉધાર, તે રોકડ વેચાણ ખાતે. એટલે કે રોકડ ખાતાની ઉધાર બાજુ તારીખ 15 આપણે વેચાણ ખાતે લખશું. જોવો રોકડ મેળની ઉધાર બાજુ, બહુ સરળ વ્યવહારથી છે, રોકડ ખાતે ઉધાર 3,000, તે વેચાણ ખાતે, તારીખ કેટલા મેથી 15. જ્યારે રોકડ આવે ત્યારે વ્યક્તિના નામનું કોઈ મહત્વ રહેતું નથી. ત્યાર પછી નેક્સ્ટ, રૂપિયા 500 ઓફિસ ખર્ચ માટે અને રૂપિયા 350 ઘર ખર્ચ માટે ઉપાડ્યા. જો 500 ઓફિસ ખર્ચ એટલે આ ઓફિસનો ખર્ચ ગણાય અને ઘર ખર્ચ એટલે અંગત ખર્ચ, અંગત ખર્ચ શું ગણાય, અંગત ખર્ચ ઉપાડ તરીકે ગણાય છે. તારીખ 20 500 ઓફિસ ખર્ચ અને 350 ઘર ખર્ચ માટે ઉપાડ્યા. તારીખ 20 જોવો, જરાક પાછળ લ્યો જી, જો આ તારીખ, આ શું કામ અહીંયા લખ્યું છે ખબર, જમા ખર્ચી વ્યવહાર, શું છે, જમા ખર્ચી વ્યવહાર. અને બીજું જમા બાજુ જી જુઓ તમે આગળ 20 તારીખમાં, આ ઉપાડ ખાતે 300, આ 20 તારીખના આ જમા ખર્ચી વ્યવહાર છે. આ જમા ખર્ચી વ્યવહાર નથી પણ આ જમા ખર્ચી વ્યવહાર છે.
શું કામ એવું છે? ફરીવાર તમે રકમ જુઓ, 500 ઓફિસ ખર્ચ માટે ને 350 ઘર ખર્ચ માટે ઉપાડ્યા. હવે આ 500 ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા એનો મતલબ કે 500 રૂપિયા પાછા બિઝનેસની અંદર આવ્યા હોય, અને 350 ઘર ખર્ચ માટે ઉપાડ્યા એટલે એ ધંધાના માલિક દ્વારા પોતે લઈ જાય છે. એટલે આ 500 રૂપિયા ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા એટલે એટલા રોકડા આવ્યા. રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે, આની આમનોંધ શું થાય? રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે, અને 350ની આમનોંધ શું થશે? ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે. એટલે આ 500 અને 350 બેંક ખાતાની જમા બાજુ આવશે. 500 અને 350 કઈ બાજુ આવશે? બેંક ખાતાની જમા બાજુ આવશે. પરંતુ આ 500 રૂપિયા છે એ જમા ખર્ચી વ્યવહાર ગણાશે. શું કામ જમા ખર્ચી વ્યવહાર છે? કારણ કે રોકડા બેંકમાંથી પૈસા ઉપાડ્યા પણ એ 500 રૂપિયા પાછા આવ્યા છે કે ધંધાની અંદર આવે છે, એટલા માટે જમા ખર્ચી વ્યવહાર. અને આ 350 એ 350 માલિક દ્વારા પોતાના અંગત ઘર ખર્ચ માટે લઈ જવામાં આવે છે. ઘરેથી એમના પત્નીએ કીધું એના જ પૈસા લેતા હોજો એટલે 350 રૂપિયા ઘરે લઈ જાય છે. એટલે એ ઉપાડ ગણાય કે ઉપાડની માત્ર એક જ અસર આવે છે આની જમા ખર્ચી વ્યવહાર. ફરીવાર જુઓ તમે રોકડ ખાતાની ઉધાર બાજુ, રોકડ બેંકની છે આ, રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે, ઓફિસ ખર્ચ ખાતે ઉપાડ્યા, આ જમા ખર્ચી વ્યવહાર. અને હવે જમા બાજુ તમે જુઓ, જમા બાજુ તારીખ 20માં દર્શાવેલું હશે છે આ, રોકડ ખાતે બેંક ખાતાની અંદર 500 રૂપિયા, તારીખ 20 ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા એટલે એ જમા ખર્ચી વ્યવહાર બન્યો. અને ઉપાડ ખાતે આ, ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે રૂપિયા 350. આ તમે થોડાક મૂંઝવણમાં મૂકાવો ને એટલા માટે થઈને આવા વ્યવહારો આપવામાં આવે છે. પરંતુ આપણે યાદ રાખવાનું કે જ્યારે વ્યવહારની અંદર રોકડ ખાતું ને બેંક ખાતું બંનેનો સમાવેશ થતો હોય ત્યારે જ વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર એટલે કે કોન્ટ્રા એન્ટ્રી બને છે. ઓકે, નેક્સ્ટ, તારીખ 20 આપણે પૂરી કરી. હવે તારીખ આપણે 25. 3000નું યંત્ર ખરીદ્યું ને યંત્રને બેસાડવાની મજૂરીના રૂપિયા 200 ચૂકવ્યા. યંત્રને બેસાડવાની એટલે યંત્ર ઊભું ન હોય, યંત્રને ફિટ કરવાના. બેસાડવાની એટલે એમ કે સાહેબ આ ઊભું હશે, ઊભું થતું હોય યંત્ર એમ નહીં, એને આપણે શું કરીએ, યંત્ર ફિટ કરવું પડે ને, કોઈ પણ પ્રકારનું મશીન કે ફ્રીજ કે કંઈ પણ વસ્તુ લાવ્યા હોય તે. 3000નું યંત્ર ખરીદ્યું ને યંત્ર બેસાડવીને મજૂરીના રૂપિયા 200 ચૂકવા, એટલે કુલ 3250 રૂપિયા આપણે યંત્રની ખરીદી પાછળ ચૂકવા ગણાય. પૈસા ચૂકવા એટલે પૈસા ગયા, પૈસા જાય એટલે જમા. રોકડ મેળની જમા બાજુ જુઓ, રોકડ મેળની જમા બાજુ તારીખ 25, યંત્ર ખાતે 3250. તો તમને અહીંયા પ્રશ્ન થશે કે મજૂરીના 250 કેમ આમાં ઉમેરો કરી દીધો? જ્યારે કોઈ પણ પ્રકારની મિલકત ખરીદવામાં આવે ત્યારે મિલકત ખરીદીને લગતા ખર્ચા હોય, દસ્તાવેજ ખર્ચ, કાનૂની ખર્ચ, સ્થાપના ખર્ચ, આ ફિટ કરવાનો ખર્ચ, યંત્ર બેસાડવાનો ખર્ચ, આ બધા જ ખર્ચા યંત્રના કિંમતની અંદર ઉમેરો કરી દેવામાં આવે છે. એટલા માટે 3250 આપણે સાથે લખ્યા છે અને મજૂરીના જુદા દર્શાવ્યા નથી. એટલે યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 3250. 1000 રોકડા હાથ પર રાખી બાકીના બેંકમાં ભર્યા. આ બહુ સરસ હવાલો છે, બરોબર સમજો. હવે આપણે આ જે રોકડ મેળ બનાવ્યો ને એ રોકડ મેળમાં 3 ખાના છે, એક રોકડ બેંક અને વટાવ. રોકડ બેંક અને વટાવ. હવે એમાંથી વટાવનો તો ખાલી આપણે ટોટલ જ કરવાનો, એની કોઈ બીજી અસર આપણે આપવાની રહેતી નથી. પરંતુ હવે જે રોકડા છે ને એ રોકડાનો આપણે હિસાબ કરશું, ઉધાર બાજુનો સરવાળો કરશું, એમાંથી જમાબાજીની વિગતો બાદ કરશું. એ વિગતો બાદ કરી અને તારીખ 30ના રોજ 1000 રૂપિયા આખર બાકી એટલે બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવવાના. અને જે બાકીની તફાવતની રકમ આવે ને એ તફાવતની રકમને શું કરવાના? બેંકમાં ભરવાના. એનો મતલબ કે જમા ખર્ચી વ્યવહાર થશે. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તારીખ 30 જુઓ આપણે રોકડ મેળમાં. હવે રોકડ મેળમાં બરોબર જોજો, આખો તમને પહેલેથી સમજાવી દઉં. આ વટાવનું ખાનું, આ વટાવનું ખાનું, આ આપેલ વટાવ, આ મળેલ વટાવ. હવે અંતમાં જોવો છેલ્લે ટોટલ, આ આપેલ વટાવ, આ મળેલ વટાવ, આની કોઈ અસર આપણે આપવાની રહેતી નથી. હવે અહીંયા આપણને શું કીધું છે કે રૂપિયા 1000 રોકડા હાથ ઉપર રાખીને
1000 રૂપડા રોકડા હાથ ઉપર રાખી એનો મતલબ શું છે? આપણે તારીખ 30 અહીંયા પહેલેથી જ લખી નાખવાનું, બાકી આગળ લઈ ગયા 1000 રૂપિયા. શું કામ 1000 રૂપિયા? તો કે આખર સિલક 1000 રૂપિયા આપણને બાકી રાખવાની કીધી છે એટલા માટે, એટલે બાકી આગળ લઈ ગયા 1000 રૂપિયા અહીંયા લખાશે. હવે બરોબર સમજો, રોકડ બાજુનો ઉધાર બાજુનો ટોટલ 15400, 15400માંથી આ 1000 સહિત બાકીની બધી રકમો બાદ કરતા આ 6640 રૂપિયાનો તફાવત આવે. ફરીવાર સમજો, ઉધાર બાજુનો ટોટલ કેટલો થયો? 15400. ઉધાર બાજુનો જે 15400 થયો એમાંથી ફરીવાર રકમ ઉપર લ્યો તો, આ જવાબ ઉપર લ્યો તો જમા બાજુનો, એમાંથી આ રોકડના 4410, આ 100, ત્યારબાદ નીચે જવા દો, આ 3250 અને આ 1000, આટલી રકમ બધી બાદ કરતાં હવે જે રકમ વધી 6640, એને શું કરવાની છે? બેંકમાં ભરવાની. એટલે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. જુઓ બેંકના ખાનામાં તમે આગળ જુઓ છે અહીંયા રોકડ ખાતે, આ કેવો વ્યવહાર થયો? જમા ખર્ચી વ્યવહાર. એટલે ટૂંકમાં બીજી રીતે તમને સરળ રીતે સમજાવું, આપણી પાસે જેટલા પૈસા હોય ને એમાંથી 1000 રૂપિયા જુદા રાખી બાકીના બધા બેંકમાં ભરી દેવાના. તો 1000 જુદા રાખ્યા અને 6640 ક્યાં ભરી દીધા? બેંકમાં ભરી દીધા. બેંકમાં પૈસા ભરીએ તો શું થાય? બેંક સિલકમાં વધારો થાય. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે, બરોબર, બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે 6640. હવે બેંક બાજુનો સરવાળો કરવાનો. હવે જો બેંક બાજુનો સરવાળો થશે 14640, કેટલો થાય? 14640. આ 14640 અહીંયા લઈ જમા બાજુની બધી જ રકમ એમાંથી બાદ કરવાની અને આ તફાવત આવશે 8287. હું અહીંયા ચોરસ કરતાં ભૂલી ગયો છું, અહીં તમારે ચોરસ કરી નાખવાનું. 8287 રૂપિયા આ બાકી આગળ લઈ ગયા સપ્ટેમ્બર મહિનાની 30મી તારીખે. રોકડ રૂપિયા 1000, બેંક સિલક રૂપિયા 8287 આપણી પાસે હતા અને 2015 ઓક્ટોબર 1 બાકી આગળ લાવ્યા 1000 અને બેંક 8287. આ સપ્ટેમ્બરની આખર સિલક, આ ઓક્ટોબરની શરૂઆતની બાકી. આખરની સિલક હંમેશા પછીના મહિનાની અંદર શું થાય છે? શરૂઆતની બાકી બને છે. એટલા માટે અહીં લખ્યું હતું બાકી આગળ લઈ ગયા અને બાકી આગળ લાવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું પ્રકરણ હતું રોકડ મેળ. આના પછીનો એક જે દાખલો છે, દાખલા નંબર 16, એ હું સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા તમને લખીને મોકલીશ, ત્યારે એ આપણું પ્રકરણ પૂરું થશે. અને એના પછીનું જે પ્રકરણ છે, આપણું ખાસામનો છે, નાનકડું પ્રકરણ છે, એ પ્રકરણ પણ આપણે ઝડપથી લઈ લેશું. હવે વિદ્યાર્થી મિત્રો, રોકડ મેળને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એ પ્રશ્નો જાણ કરવા વિનંતી. લેક્ચર તમને ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સમક્ષ પણ તમે કમ્પેરિઝન કરતો, આપણા કરતાં કોઈ વધુ સારું ભણાવતા હોય તો પણ જાણ કરજો, એટલે આપણે સુધારો કરવાનો પ્રયત્ન ખબર પડે. થેન્ક યુ વેરી મચ.